गुजरात कांग्रेस ना कार्यकारी अध्यक्ष हार्दिक पटेल छेला केटलाय समय थी पक्ष थी नाराज चाली रह्या छे, जेथी करीने पंजा नो साथ छोड़वानो तेमणे मन बनावी लीधो है तेवुं लागी रह्युं छे। તે દરમિયાન કોંગ્રેસે પણ નક્કી કર્યું છે કે જો હાર્દિક પટેલ પક્ષ પલટો કરે તો તેને સમજાવવાનો કે મનાવવાનો પ્રયત્ન કરવામાં ના આવે, કારણ કે છેલ્લા થોડા સમયથી હાર્દિક પટેલ સ્થાનિક નેતાગીરીને લઈને જે સવાલ ઉભા કરી રહ્યા છે તેનાથી સ્થાનિક નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે અને તે બદલ હાર્દિક પટેલ સામે શિસ્તભંગની કાર્યવાહી પણ થઈ શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ભક્તિ રાજગુરુ। पाटीदार युवानोमां मोटा चेहरा अने कोंग्रेसना कार्यकारी अध्यक्ष हार्दिक पटेल सतत गुजरात कोंग्रेसना नेतृत्वने टार्गेट करी रह्या छे, एक बाद एक निवेदनों आपी रह्या छे अने कोंग्रेसथी नाराज होवानुं रटण पण सतत करी रह्या छे। तेनी वच्चे राहुल गांधीने फरियाद करी अने निवडो लावानी पण तेमणे वात करी छे, जेथी हार्दिक पटेलथी प्रदेश कोंग्रेसना नेता नाराज चाली रह्या छे, कारण के हार्दिक पटेल जाहेरमां निवेदन आपी नाराज होवानी વાત વહેતી થઈ છે, જેના ઉપર ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે હાર્દિક પ્રદેશના નેતાઓ સાથે વાત નથી કરતા અને પક્ષની વાત જાહેરમાં બધાને કહે છે, જો કોઈ નારાજગી હોય તો તે સ્થાનિક લેવલે વાત કરે, પરંતુ હાર્દિક કોઈપણ પ્રકારનો સંવાદ સ્થાનિક નેતાઓ સાથે નથી કરી રહ્યા। આ વલણથી પણ લાગી રહ્યું છે કે હાર્દિક પટેલને કોંગ્રેસમાંથી ટાટા બાય બાય કહેવાનો કારસો રચાઈ ગયો છે। હાર્દિક પટેલ સામે પ્રદેશ કોંગ્રેસ શિસ્તભંગની કાર્યવાહી કરી સસ્પેન્ડ સુધીના પગલાં પણ લઈ શકે છે। હાર્દિક પટેલના આવા વર્તનના પગલે સ્થાનિક નેતાઓ નારાજગી જોવા મળી રહી છે અને તે બદલ સ્થાનિક નેતાઓએ હાર્દિક પટેલ સામે બાયો ચડાવી છે, ત્યારે શિસ્તભંગને લઈને કોંગ્રેસ જરા પણ ઢીલાસ વર્તવા માંગતું નથી અને જેથી કરીને હાર્દિક પટેલ સામે શિસ્તભંગની કોઈ કાર્યવાહી થાય તો નવાઈ નહીં। ગુજરાતના આવા જ મહત્વના સમાચારથી માહિતગાર રહેવા માટે જોડાયેલા રહો ગુજરાત તક સાથે અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। નમસ્કાર।